લાઈફલાઈન ની અંદર જોડાયેલા અમારા ભાવિ વેવાયો વેવાયણો અને અમારા થનારા જમાયોને અમારા જય શ્રી કૃષ્ણ સૌને વંદન નમસ્કાર ની અંદર જ્યારથી આપણો ફોર્મ ભરાયો અને ત્યારથી એક સિસ્ટમ છે ઇન્ટરવ્યુ ની ઇન્ટરવ્યુ થઈ ગયા પછી લગભગ બધી જ તમારી સિસ્ટમ અહીંયાથી કમ્પલીટ થઈ જાય છે એટલે કે તમારું ચેકિંગ કમ્પ્લીટ થઈ ગયેલું હોય છે અને ત્યાર પછી જે કંઈ અમારી અહીંયા કડે પ્રોસેસ હોય છે ઇન્ટરવ્યુ ની એટલે કે દીકરાનો સ્વભાવ ઓળખવા માટેની એમને કેવું પાત્ર જોઈએ છે લખાવવા માટેની ઇન્ટરવ્યુ થઈ જાય અને દીકરો તમારા ઘરે પહોંચે એટલે એ અમારી બધી જ તમામ પ્રકારની થઈ હોય છે ત્યાર પછી ઇન્ટરિયાના આધારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હશે કોઈ ક્વેરી હશે તો અમે તમને અહીંયાથી એકાદ બે દિવસમાં ફોન કરીને સોલ્વ કરી લેશો ઘરે જઈને આપને પણ કોઈ પણ પ્રકારનું ભૂલાઈ ગયેલી હોય કોઈ પણ વસ્તુ સ્વાસ્થ્ય બાબત હોય તમારી મિલકત બાબત હોય તમારા કોઈ કેરિયર બાબત થી હોય અથવા તો તમારા ફેમિલી ની અંદર કોઈ એવા ઇશ્યુ બન્યા હોય અને આ કોઈ બાબત તમને ભૂલાઈ ગયેલી હોય તો બે ચાર દિવસની અંદર સંસ્થાને સામેથી કોન્ટેક કરી અને આપ જણાવી શકો છો આવું આવું છે તમે લખી નાખો ફોન ઉપર પણ તમને બધાને સુધારા વધારા થઈ જશે અહીંયા રૂબરૂ આવવાની જરૂર નથી જ્યારે તમે અહીંયા કરેથી ફોર્મ ભરી અને ઇન્ટરવ્યુ આપીને ઘરે જાઓ છો ત્યારેથી જે કંઈ તમારે અમારી સિસ્ટમ છે તમારો હા નાનો જવાબ આપે એટલે કે બે દિવસની અંદર અમારે ઇન્ટરવ્યુ દરમિયાન તમે જે લખાવ્યું છે એનો એક ફોટો ક્લિક કરી અહીંયાથી કેન્ડિડેટ છે એને મોકલાવેલો છે એ ફોટો ચેક કરી અને તમારે ઘરે જઈ અને બે દિવસની અંદર અમારે તમારે હા નાનો જવાબ આપવાનો છે કે આ જે કંઈ તમે લખાવેલી છે એ તમામ પ્રોસેસ યોગ્ય છે કે કેવી રીતના છે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય એટલે કે દીકરી બાબતથી જે લખાવેલી વસ્તુ છે આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો આપ બે દિવસમાં હા નાનો જવાબ આપી શકો છો ફેરફાર કરવાનો હોય તો પણ ફોન કરવાનો છે અને ના કરવાનો હોય તો પણ ફોન કરવાનો છે જ્યારે પણ ફોન અથવા તો મેસેજથી તમારો જવાબ આવશે ત્યાર પછી જ તમારી પ્રોસેસ અહીંયાથી આગળ વધશે જ્યારે પણ તમે લખાવેલી દીકરી બાબતની વસ્તુ છે એ પ્રકારની દીકરી હશે ત્યારે જ તમને અહીંયાથી સંસ્થામાંથી સામેથી ફોન આવી જશે કે આવી આવી રીતના પાત્ર છે ને તમારે જોવા આવવાનું છે તમે જે લખાવ્યું છે એ સાઈઠ ટકા સિત્તેર ટકા દીકરીમાં હોય અને દીકરીએ જે લખાવ્યું છે એ સાઈઠ સિત્તેર ટકા દીકરામાં હોય ત્યારે જ અહીંયા આપણે બોલાવો આવે છે બંનેને તમને વીસ ત્રીસ ટકા મેચ થતું હોય અને સાઈઠ સિત્તેર ટકા મેચ ન થતું હોય તો ખોટો ધક્કો કરાવવા માટે અમે સંસ્થામાંથી ક્યારેય તમને ફોન કરતા નથી સાઈઠ સિત્તેર ટકા મેચ થવું જોઈએ તો જ આગળ જિંદગી વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ ચાલી શકે એટલે સાઈઠ સિત્તેર ટકાનું મેચિંગ હોય ત્યારે જ તમને બોલાવવામાં આવે છે બાયોડેટા કોઈનો સંસ્થાની અંદર શેર કરવામાં આવતો નથી પણ તમારી પાસે જે ફોટો છે એ જ્યારે પણ અહીંયાથી ફોન આવે ત્યારે તમારે ચેક કરી લેવાનું કે આ ફોટા પ્રમાણે જે કંઈ અમે લખાવેલું છે એ પ્રમાણેનું પાત્ર હશે ત્યારે જ અમને બોલાવ્યા હશે એનાથી કોઈ પણ પ્રકારની વસ્તુ આમ તેમ હશે અમને એમ લાગતું હશે કે આ આટલું નોર્મલ જોયા પછી છોકરો સેટ કરશે તો એ જ્યારે પણ અહીંયા આંકડે ફોન કરે ત્યારે એ પહેલાં એમને જાણ કરવામાં આવે છે કે તમે લખાયું નથી છતાં આવ પ્રકારનું પાત્ર છે તમારે જોવું છે જો તમારી હા હશે તો જ સંસ્થાની અંદર બોલાવવામાં આવશે બાકી અહીંયાથી જે લખાવેલું છે એ પ્રમાણે કમ્પ્લીટ હશે ત્યારે જ તમને ફોન આવશે અહીંયા આંકડેથી જ્યારે પણ ફોન આવે ત્યારે બે ચાર દિવસ અગાઉ જ અમે ફોન કરતા હોય છે જે રીતના દીકરીનું કન્ફર્મેશન આવે એ રીતના બે ચાર દિવસ પહેલાં તમને જ્યારે પણ ફોન આવે અને અહીંયા સંસ્થાની અંદર તમને જાણ કરવાની કહે ત્યારે સમયસર તમારે આવો છો કે કઈ રીતના છે એ સમયસર તમારે અમને હા નાનો જવાબ આપી દેવાનો છે કે જેથી કરીને તમારા કદાચ ને તમારા ઘરે કોઈ પ્રશ્ન હોય કોઈ પ્રોબ્લેમ હોય તો અમે તમારા બદલાના બીજા કોઈ છોકરાને બોલાવી શકીએ એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે ઘર રીતે ચેક કરી અને પછી જ અહીંયા આપણે હા નાનો જવાબ તરત જ સંસ્થાની અંદર આપી દેવાનો છે મમ્મી પપ્પા સાથે કોઈ પણ એક વ્યક્તિ બારગામના દીકરા હોય તો મમ્મી અથવા તો પપ્પા જે જવાબદાર તમારા વ્યક્તિ છે એમને આવવાનું છે સુરતની અંદર તમારા સગા ભાઈ ભાભી રે છે તો સગા ભાઈ ભાભી આવી શકે છે બારગામથી મમ્મી પપ્પાને ધક્કો ખાવાની જરૂર નથી જ્યારે પણ અહીંયા આગળ સંસ્થામાંથી તમને બોલાવવામાં આવે છે ત્યારે ખાસ તમારા મમ્મી પપ્પાને આગ્રહ અમે સંસ્થામાં એટલા માટે રાખતા હોય છે કે કોઈ પણ દીકરી છે તો એના મમ્મી પપ્પા તમારા મમ્મી પપ્પાને જોયા વગર ક્યારેય હા પાડતા નથી કેમકે જેના ઘરનામાં આપણે દીકરી આપવાની છે એ ઘરના વડીલો કેવા છે એ ઘરનો આધારસ્તંભ કેવો છે એના જોયા વગર ક્યારેય આપણે કોઈ દીકરીઓને સાસરે વળાવીએ નહીં એટલે જો એના મમ્મી પપ્પા સાથે હોય તો સો ટકા કામ ઝડપથી કમ્પ્લીટ થતું હોય છે મમ્મી પપ્પા ન હોય તો અમે અત્યાર સુધીના અમારા અનુભવ એવું કહે છે કે જે અમારે કામ કરવું હોય એ પ્રમાણે કામ થતું નથી એટલે ખાસ આગ્રહ રાખવાનો કે મમ્મી અથવા તો પપ્પા જે જવાબદારી લઈ શકે એમ હોય કેમ કે કોઈ ભાઈ વગરની દીકરી છે કોઈ પપ્પા વગરની દીકરી છે કોઈ દીકરીને કંઈ નથી આવડતું અથવા તો કોઈ દીકરીને કોઈ બીજી વખતનું પાત્ર છે અથવા તો કોઈ એવું પાત્ર છે અને ભણવું છે આગળ અથવા તો જોબ કરવી છે કંઈ આવું પાત્ર છે તો તમારા મમ્મી પપ્પા હોય તો એને ભરામણ કરી શકે કે ભાઈ આમને આવું આવું છે તો તમારા ઘરેથી એ ધ્યાન રાખી શકશો કે કેવી રીતના તમારી સાથે તમારા મામામાંથી ફઈ ફૂવાના કોઈ છોકરાને તમે લાવ્યા હશો તો એ એટલું પરફેક્ટ ધ્યાન નથી આપી શકતા કે જેથી કરીને એ લોકો પરફેક્ટ ડિસિઝન લઈ શકે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે મમ્મી પપ્પાને જ ફરજિયાત સાથે લઈને આવવાના છે મમ્મી પપ્પાની ગેરહાજરી હોય અથવા તો મમ્મી પપ્પા ના હોય તો જે જવાબદાર વ્યક્તિ તરીકે એટલે કે તમારા કાકા છે તમારા મામા છે તમારા ફુવા છે આવી કોઈ પણ વ્યક્તિને લાવી શકશો તમારા મોટાભાઈ છે તો એ તમારા પપ્પા ઠેકાણે જ કહેવાય તો તમારા મોટા પપ્પા મોટાભાઈને પણ તમે લાવી શકો છો મોટાભાઈ અથવા તો ભાભીને મમ્મી તમારી સાથે આવે છે તો મમ્મીએ ફરજિયાત સાડી પહેરીને જ આવવાનું છે સાડી વગર અહીંયા આપણે સંસ્થાની અંદર નથી આવવાનું કેમ કે સામે વહેવાય બેઠા હોય એટલે જે ભારતીય પરંપરા પ્રમાણે સંસ્કૃતિ પ્રમાણેના પરિધાન હોય એ જ પ્રમાણેની આપણે વ્યવસ્થા રાખી છે તમારા ભાભી અથવા તો તમારા બેન સાથે આવે છે તો એને ડ્રેસ અથવા તો કુર્તી પહેરવાની છૂટ છે પણ શિવલેશભાઈના કપડા ન હોવા જોઈએ વ્યવસ્થિત આપણે જે કંઈ સંસ્કૃતિ પ્રમાણેના કપડાં છે એ રીતના ઢબ પ્રમાણે જ આવવાનું બીજું ખાસ ધ્યાન રાખવાનું કે નાના બાળકને સંસ્થાની ઓફિસ પર લાવવાના નહીં નાના બાળક જે કંઈ છે એ અહીંયા આક ડિસ્ટર્બ કરી મૂકે છે પહેલી વખતનો માહોલ હોય એ માહોલ એક્સેપ્ટ નથી કરી શકતો અને તમારે જે પૂછવાની વસ્તુ હોય અથવા તો દીકરીના ફેમિલીવાળાને કંઈ તમને પૂછવાની વસ્તુ હોય તો બાળક એટલું બધું ડિસ્ટર્બ કરી મૂકે કે એ એકાબીજાને પૂછવાનું રહી જાય છે અને બાળકને સાચવવામાં જ રહીએ છીએ એટલે બાળકને અહીંયા આપણે સંસ્થાની ઓફિસ પર પરમિશન નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું કે બાળકની વ્યવસ્થા ઘરે કરીને આવવાની છે જે કંઈ જવાબદારી વ્યક્તિ છે તમારા તમારી સાથે બે વ્યક્તિ અથવા તો વધારે વધારે ત્રણ વ્યક્તિ એથી વધારે વ્યક્તિ સંસ્થાની ઓફિસ પર તમે લાવી શકશો નહીં એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલી મિટિંગ એકદમ નોર્મલ હોય છે એની અંદર એટલા બધા વ્યક્તિઓને આવવાની જરૂર નથી વધારાના કોઈ આવ્યા હોય કોઈ કોઈપણને હોય એને બીજી મિટિંગ આપણો મોકો હોય જ છે તો બીજી મિટિંગની અંદર લાવવાના હોય પણ પહેલી મિટિંગની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે જવાબદાર જે વ્યક્તિ છે એ વ્યક્તિને જ લાવવાના જ્યારે તમે અહીંયા આગળ આવો છો દીકરી જોવા માટે ત્યારે તમે અહીંયા આગળ આવીને બેસો એટલે સામે તમારા વહેવાય વ્યવહાર જે કંઈ વ્યવાય વ્યવહાર થવાના છે એ દીકરીના મમ્મી પપ્પા છે એટલે મને જે શ્રી કૃષ્ણ કરો ન કરો કોઈ વાત નહીં પણ એમને તમે આવો એટલે જે આપણે સ્વાગત કરીએ એ રીતના જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્રજી જે આપણે વ્યક્ત કરતા હોય એ સામેવાળાને આપણે કહેવું પડે હસીને એને એકબીજાને વાતચીત કરવી પડે કે જેથી કરીને એમને એમ લાગે કે નહીં સ્વભાવ તમારો ખૂબ સારો છે આવો છો તમે બેસો છો અહીંયા આગળ બેઠા પછી તમારો પૂરેપૂરો પરિચય દીકરીને આપી દઈએ છે દીકરીનો પૂરેપૂરો પરિચય તમને આપી દઈએ છે બંનેનો પરિચય આપ્યા પછી જ તમને બંનેને અંદર વાતચીત કરવા મોકલતા હોઈએ છે જ્યારે પણ પરિચય આપતા હોય ત્યારે પરિચય ઉપર ખાસ ધ્યાન રાખવાનું કે જેથી કરીને તમારે અંદર વાતચીત શું કરવાની એ તમને ખ્યાલ આવે એક્ઝામ્પલ તરીકે કોઈ દીકરીને મેં અહીંયા પરિચય આપ્યો છે કે કોઈ દીકરીને પપ્પા નથી અથવા તો દીકરીને ભાઈ નથી અથવા તો દીકરી જોબ કરે છે અથવા તો દીકરીને આગળ ભણવું છે કોઈ પણ આવા પરિચય આપ્યા હોય તો તમે અંદર જઈને એના આધારે તમે એમને થોડુંક તમને એમને આત્મવિશ્વાસ અપાવી શકો દીકરીને કે અમારા ઘરે આવ્યા પછી એવું વાતાવરણ છે કે આ જે કંઈ તમારો ફૂટે છે એ વાતાવરણને અમે ત્યાં પૂરું કરી શકશો એટલે દસ મિનિટની અંદર દીકરો કે દીકરી વાતચીત કરવા જાય છે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આ પ્રકારની વાતચીત અંદર કરે નોર્મલી બેઝિક દસથી બાર સવાલો હોય છે દસથી બાર મિનિટની જ પહેલી મિટિંગ હોય છે કેમ કે ઘણી વખત વધારાની વાતો કરવાથી પણ બનેલું કામ આપણું બગડી જતું હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ શું ભણેલા છો ઘરમાં કોણ કોણ રહ્યો છો શું જોબ કરો છો કે ઘરે ઘરે રહો છો ફેમિલીવાળાના સ્વભાવ કેવા છે મહોત્સવ કેટલા કેટલા છે ધાર્મિક કેટલા છો ફેમિલીમાં મળીને રહેવાનું હોય તો આ પ્રકારનું તમે કરી શકશો કે કેવી રીતના છે આ બધી જ નોર્મલ બેઝિક ચર્ચા કરી લેવાની કોઈ પપ્પા વગરની દીકરી છે તો ખાસ કહેવાનું ભૂલવાનું નહીં કે પપ્પાનું શું થયું હતું કેવી રીતના છે નોર્મલી નાનું મોટું જાણવાનું ત્યાર પછી બે શબ્દ એને તમારા તરફથી એવા કહેવાના કે જેથી કરીને એને તમારા ઉપર વિશ્વાસ આવે કે જે બહેનું એ કુદરતના આધારે તમારા ઘરે આ બનાવ બની ગયેલો છે પણ અમારા ઘરે આવ્યા પછી કદાચ કુદરતનો ઇશારો હશે ને આપણે જોડાવાનું થશે તો અમારા ઘરે આવ્યા પછી આ વાતાવરણ અમારા ઘરનું એવું છે કે તમને પપ્પાની યાદ નહીં આવે જે સગાઈઓ થઈ હોય એ કોઈ વચ્ચેવાળાએ જેને સંબંધ કરાવ્યો હોય એ બંને બાજુથી એકાબીજાને સંબંધી હોય છે એટલે ઘરેથી જે સંબંધ થતા હોય છે એ એકાબીજાને વિશ્વાસપૂર્ણ હોય છે જ્યારે અહીંયા દીકરાઓએ વિશ્વાસ ઊભો કરવો પડતો હોય છે મિટિંગ કર્યા પછી ત્રણ ચાર પોઈન્ટ તમારા એવા હોવા જોઈએ કે જે દીકરીને ખરેખર અંદરથી ટચ થઈ જાય કે જેથી કરીને એને તમારા ઉપર વિશ્વાસ બેસે કે નહીં છોકરો પાત્ર સારો છે એક વખત આ પાત્રની અંદર વિચાર્યા જેવું છે જે બેસો તે જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ ધાર્મિકતાને વધારે થોડું પ્રાધાન્ય આપવાનું કે જેથી કરીને અહીંયા સંસ્કૃતિ મુજબનું આગળ ચાલી રહીએ તમે જે કંઈ કરતા હોઈએ બીજું જે કંઈ તમે દીકરી સાથે મુલાકાત કરી છે અને તમે વાત કરો છો એ તમામ વાતની સંસ્થાને ધ્યાન હોવું જોઈએ સંસ્થાને ખ્યાલ હોવો જોઈએ અમુક વસ્તુ એવી હોય છે કે સંસ્થાને ખ્યાલ પણ તો નથી અને અમુક દીકરાઓ દીકરીઓ સાથે એ રીતની વાત કરી બેસતા હોય છે એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ વ્યસન હોય તમારે પાસ્ટની અંદર કોઈ એવા બનાવ બની ગયા હોય કોઈ તમારે ગર્લફ્રેન્ડ હોય કોઈ એવી રીતના બનાવ કોઈ આગળ બની ગયેલા હોય અથવા તો તમારા ફેમિલીની અંદર કોઈ એવા બનાવ બની ગયા હોય તો પહેલાં સંસ્થાને અવેર કરવાની આ બાબત આવું આવું બની ગયેલું છે સંસ્થા તમને સૂચના આપશે કે કેટલું કેવું શું કેવું ને કેવી રીતે કેવું એમ એમ કેમકે ઘણી વખત એ બનાવ બની ગયેલા હોય છે એની મોટી અસર તમે કઈ રીતના વાત કરો છો એના ઉપર પડતી હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જે કંઈ તમારા પાસે લાસ્ટમાં બની ગયેલું છે એ પહેલાં સંસ્થાને અવેર કરવાનું આવું આવું છે મેં તમને ઇન્ટરવ્યૂમાં લગતા ભૂલાઈ ગયેલો તો પણ આવો મારા ઘરે બનાવ બની ગયેલો છે પણ આગળ અમને કહી દેવાનું કે શું કેવી રીતના છે એનાલિસિસ કરીને પછી તમને જાણ કરીએ કે ભાઈ આવી એવી રીતના છે તો તમે આટલી આટલી આવી એવી રીતના વાત કરજો જ્યારે પણ દીકરો અહીંયા આગળ જોવા આવે છે તો પર્સનાલિટી અને ખાસ ધ્યાન રાખવાની કે કેવા કપડાં પહેરવાના કેવી રીતના પરફ્યુમ છાંટવાના કેવી ઘડિયાળ પહેરવાની કેવું તૈયાર થઈને આવવાનું આ વસ્તુનું બહુ મોટું મહત્વ હોય છે કે પહેલી પાયો પ્રાયોરિટી દીકરી દીકરાની પર્સનાલિટી ઉપર આપતી હોય છે છે એટલે પર્સનાલિટી જે કંઈ આપણને કપડાં સારા લાગતા હોય શૂટ થતા હોય એ પ્રમાણે જ આપણે બે ચાર જોડી કપડાં સીવડાવીને રાખવાના કે જ્યારે પણ સંસ્થામાંથી ફોન આવે ત્યારે આ પ્રકારના કપડાં આપણે પહેરી શકીએ એટલે પહેલી જે કંઈ પ્રાયોરિટી છે આપણી પર્સનાલિટીની છે એટલે પર્સનાલિટી તમારે ખાસ ડેવલપ રાખવાની કે જે કપડાં પહેરીને છો જોઈએ તમને સૂટ થવા જોઈએ ઘડિયાળ હોવી જોઈએ બેલ્ટ વ્યવસ્થિત પહેરેલો હોવો જોઈએ સારા એવામાંના પરફ્યુમ છાંટીને આવવા જોઈએ દસ મિનિટની મુલાકાત કરો અને દીકરાના દીકરી દીકરાના મમ્મી પપ્પા હોય એ પણ અહીંયા આપણે જે કંઈ પૂછપરછ કરવાની હોય એકાબીજા પૂછપરછ કરી શકે છે આવી અને ખાસ દીકરાઓના જે કંઈ મમ્મી પપ્પા છે અથવા તો એને સાથે આવનાર વ્યક્તિઓ છે આ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું છે કે આવી અને એમણે બેસી નથી રહેવાનું એ લોકોને કંઈક તમારા પ્રત્યેની તમારા તમ તમે જે કંઈ કામ કરો છો અથવા તો તમારા આજુબાજુના ગામ છે કે કોઈ પણ રિલેટિવ્સને બાબતથી કંઈ પણ આવી વાતો તમારે ખોલીને કરવાની છે એમણે તમે આવીને બેસી જાઓ છો તો તમારી દાળ ક્યારે ગળવાની નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું કે મેં કઈ રીતના વાત કરો છો તમારી વાર્તાલાપ ઉપરથી એ લોકો સાઠ સિત્તેર ટકા માર્ક કરતા હોય છે જો પેલી ની અંદર તમે બરોબર બંધારણ નહીં બાંધી શકો તો આગળ બીજી મીટિંગ થશે જ નહીં એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે મમ્મીએ કે પપ્પાએ જે કંઈ સામે બેઠેલી વ્યક્તિ છે આ વ્યક્તિને ખાસ કે ભાઈ એમના વિશે થોડું જાણો કયો સંપ્રદાય કંઈ ના બોલી શકો તો કંઈ વાંધો નહીં એટલું તો પૂછી જ શકીએ આપણે કે કયો સંપ્રદાય તમે પાડો છો શું કામ કરો છો કેટલા દીકરા દીકરીઓ છે તમારે માનો કે કોઈ ખેતીવાડીમાંથી આવ્યા છે તો ખેતીવાડીમાં શું શું આવો છો કેવી રીતના છે આવું નોર્મલ બેઝિક તો તમારે પૂછવું જ પડે કે જેથી કરીને એ લોકો પણ તમને કંઈક પૂછે અને આના આધારે બંધારણ બંધાય અને બંધારણના આધારે તમારી વાત આગળ વધે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આવો ત્યારે આ બધી વસ્તુનું એકાબીજાને વાતચીત કરવાની દસ મિનિટની મુલાકાતની અંદર આપણે વધારે નહીં કરવાની પણ નોર્મલ આટલી બેઝિક ચર્ચાઓ કરવાની એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે પોઝિટિવ ચર્ચાઓ કરવાની અને પોઝિટિવ વાતાવરણ ઊભું કરવાનું કે જેથી કરીને એ લોકો બીજી મિટિંગ કરે ઘરે આવવાની કોશિશ કરે અને અમે જે કંઈ તમને સપોર્ટ કરીએ છીએ એ સપોર્ટમાં તમારે થોડો સાથ સહયોગ આપવો પડશે કે જેથી કરીને આ કામ બની શકે પહેલી મિટિંગ નોર્મલી દસ બાર મિનિટની કર્યા પછી બહાર તમારે જે કંઈ છે એ બીજી ઓફિસની અંદર જવાનું છે ઘરે નથી જતું રહેવાનું ડાયરેક્ટ બીજી હરેશભાઈની કેબિનમાં બેસી અને તમારે ત્રણ જણ જે કંઈ આવ્યા હોય એ લોકોએ નિર્ણય લેવાનો છે કે પાત્ર આપણે થોડું ઘણું ધ્યાન બેઠું છે કે કેવી રીતના છે પહેલી મિટિંગ દસ મિનિટની હોય છે દસ બાર મિનિટની મિટિંગ કર્યા પછી એકાબીજાને ધ્યાન પડે દીકરાને પણ થોડું ઘણું ધ્યાન પડ્યું હોય દીકરીને પણ થોડું ઘણું ધ્યાન પડ્યું હોય તો આપણે બીજી મિટિંગ કરાવતા હોય છે બીજી મિટિંગ બહુ વ્યવસ્થિત રીતે કરવાની હોય છે બીજી મિટિંગ જ્યારે બીજી કેબિનમાં બેસી અને તમે હા પાડો છો ત્યારે ખાસ વિનંતી છે તમને કે આગળના જે પ્ર પ્રશ્ન છે એ પ્રશ્ન બધા સોલ્વ કરીને પછી તમે આ પાડજો એક્ઝામ્પલ તરીકે પહેલી મિટિંગની અંદર મેં કીધેલું છે કે ભાઈ દીકરીને કોઈ પહેલી વારનું પાત્ર છે અથવા તો બીજી વારનું પાત્ર છે આવો ટોટલ પરિચય આપી દઈએ છીએ આપણે દીકરાનું કે દીકરીનું એક પણ પ્રકારનું આપણે કોઈ છુપું રાખતા નથી કે જેથી કરીને પાછળથી તમને પ્રશ્ન આવે કોઈ પણ પ્રકારના એટલે પહેલીવારની મિટિંગની અંદર આપણે તમને જાણ કરી હોય કે દીકરીનું બીજી વાર છે તો એ નિર્ણય તમારે બીજીવાર વાળા પાત્રની અંદર કરવું છે કે નથી કરવું એ નિર્ણય લઈ અને પછી જ આ નાનો જવાબ આપવાનો તમે ખોટી હાયા હા પાડી દે બીજા દીકરાનો પણ વારો નહીં આવે ને તમે પાછળથી ના પાડો કે હવે અમારે બીજી મિટિંગ કર્યા પછી બીજી વારનું પાત્ર છે તમારે નથી કરવું તો ખોટો સંસ્થાનો સમય બગડે તમારો સમય બગડે અને દીકરીઓ નેગેટિવ થઈને જતી હોય છે એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે પહેલી મિટિંગની અંદર જે પરિચય આપ્યો છે દીકરી જોબ કરે છે દીકરીને બીજી વખતનું છે કોઈ સંતાન સાથે છે અથવા તો આટલું આટલું કામ નોર્મલી નથી આવડતું અથવા તો આવો કોઈ બીમારી છે કોઈ પણ છે તો આ વસ્તુનું બહાર જઈને ખાસ ડિસિઝન લેવાનું છે કે આવું પાત્ર આપણા ઘરે સેટ થશે કે કેવી રીતના છે પહેલી મિટિંગ નોર્મલ છે બીજી મિટિંગમાં તમે હા પાડો છો તો એનો મતલબ એવું નથી કે તમારે આગળ જ વધવાનું છે પણ તમને ગયમું છે એટલે તમારે આગળ વધવાનું છે અને એમાં ડીપમાં થોડી ઘણી એની વિશે ચર્ચા કરવાની છે પણ પહેલી ચર્ચા કરી છે એ પ્રશ્ન પાછો ન આવવો જોઈએ એના સ્વભાવ જાણવા માટેની બીજી મીટિંગ છે જો બાર ગામના દીકરા દીકરીઓ હશે કોઈ પણ એક પાત્ર બાર ગામનો હશે તો આપણે તે જ દિવસે બીજી મીટિંગ રાખી દેતા હોઈએ છે સુરતના સુરતના દીકરા દીકરીઓ હોય તો આપણે બે ચાર દિવસ પછી બીજી મીટિંગ ગોઠવતા હોઈએ છે બંનેને ઘરે એમને મોકલી દેતા હોઈએ છે જો બીજી મીટિંગ કરવાની થશે તમારે તે અડધો કલાક કલાક રહીને આપણે બીજી મીટિંગ કરવાની હોય છે તમે હા પાડો છો દીકરીવાળા હા પાડે છે બંનેને ધ્યાન પડ્યું હોય અને બીજી મીટિંગ બેસો છો ત્યારે બીજી મીટિંગ બહુ વ્યવસ્થિત રીતે કરવાની હોય છે જે બીજી મીટિંગ કરો છો એ બીજી મીટિંગની અંદર એકાબીજાનો સ્વભાવ એકાબીજાની રહેણી કેણી એકાબીજાની રૂઢી એકાબીજાના વિચારો ફ્યુચરના પ્લાનિંગ કામ કરવાની પદ્ધતિ એકાબીજાના મોજ શોખ એકાબીજાના પરિવારના સભ્યોના વિચારો એકાબીજાની જીવનશૈલી એકાબીજાના પાસ્ટની અંદર કોઈ બનાવ બની ગયા હોય તો એ એકાબીજાની કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો તે બધું જ એકાબીજાનું જાણી લેવાનું હોય છે અને સામેવાળાનું પણ જણાવી દેવાનું હોય છે કોઈ દીકરીની જવાબદારીપૂર્વકનું કોઈ હોય પાત્ર તો કેટલી જવાબદારી તમે લઈ શકો છો એ પણ ભરોસો એને આપવાનો છે કોઈ સંતાનવાળું પાત્ર તમે સેટ કર્યું છે તો સંતાનની કેટલી જવાબદારી આપો લઈ શકો એમ તમારા ઘરની અંદર ફેમિલી એ સંતાને કેવી રીતના સાચવી શકે એમ છે આ બધી જ ડિટેલ તમારે બીજી મિટિંગની અંદર પરફેક્ટ રીતે કરી લેવાની છે બીજી મિટિંગમાં સમયની કોઈ પાબંધી નથી તમે અડધો કલાક કલાક દોઢ કલાક જે કંઈ ચર્ચા કરો તે પણ મેઇન મેન ટોપિક ઉપર ચર્ચાઓ થવી જોઈએ વધારાના કોઈ ટોપિક ઉપર વાત નહીં કરવાની એટલે ખાસ ધ્યાન રાખવાનું કે બીજી મિટિંગ કર્યા પછી જ આપણે હા નાનો નિર્ણય લેવાનો હોય છે બીજી મિટિંગ તમે કરો છો વ્યવસ્થિત રીતે બીજી મિટિંગ કરીને તમે ઘરે જાઓ છો સંસ્થા તમને બે દિવસનો ટાઈમ આપે છે ઘરે ગયા પછી કે જે તમે બીજી મિટિંગ કરી છે એના આધારે ઘરે જઈ અને આખા ફેમિલી જોડે બેસીને ડિસ્કસ કરી લો આખા ફેમિલી જોડે બેસીને તમે ડિસ્કસ કરો છો ફેમિલીવાળાને એમ થાય અને તમને એમ થાય કે નહીં સાહીઠ સિત્તેર એંસી ટકા આપણા ઘર પ્રમાણે રેડી છે વીસ ત્રીસ ટકા આપણે કોમ્પ્રોમાઇઝ કરી લેશો તો જ આગળ વધવાનું છે તમને એમ થાય ક્યાંક ને ક્યાંક આપણે ડિસ્ટર્બ થશું છોકરી ડિસ્ટર્બ થશે અને સંસ્થા હેરાન થશે તો ત્યાંથી અટકી જવાનું છે આપણે બીજું પાત્ર જોવાનું છે બે ત્રણ મિટિંગો તમને એટલા માટે જ આપતા હોય છે કે આ બધું ડીપમાં તમે પૂછી લો વાતચીત કરી લો અને પછી જ તમે આગળ વધજો કે જેથી કરીને તમે ન થાવ સંસ્થા ન થાય અને છોકરી વાળા પણ દુખી ન થાય બેનની મિટિંગ લીધા પછી તમને એમ થાય કે નહીં ખરેખર આપણે આગળ વધવા જેવું છે ત્યાર પછી જ આપણે ઘરનું જોવાનું ગોઠવતા હોય છે પહેલાં દીકરીવાળાને ઘરે આખા ફેમિલીને સંસ્થાની ગાડીમાં બેસાડી તમારા ઘરે લઈ જઈને બધું બતાવી દઈએ અને તમારા ઘરે બધું ગમે રહેજે ત્યાર પછી આપણે દીકરીવાળાને ઘરે જોવા જતા હોય છે જ્યારે તમારા ઘરે બધું જોવા આવે દીકરીવાળા ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જેટલી પણ દીકરીઓ જોવો છો દીકરીના હાથમાં કંઈ નથી આપવાનું એક દીકરી જોવો પાંચ દીકરી જોવો પચીસ દીકરી જોવો પણ તમારા ઘરે જ્યારે દીકરીવાળાને લઈને આવીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું રૂપિયા જે આપણે અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે એને હાથમાં આપવાના છે કોઈ બાળક સાથે હોય એના ભાઈનું બાળક હોય કોઈ એમનું પોતાનું બાળક હોય તો સો બસો રૂપિયા જે કંઈ આપણે અનુકૂળતા હોય એ પ્રમાણે આપી દેવાના છે કેમકે નવ્વાણું ટકા ફાઇનલ થઈ ગયું હોય ત્યારે જ અમે ઘરે લઈને આવ્યા હોય દીકરીને અહીંયા સંસ્થાની અંદર બધું જ તમારી ડિટેલ બતાવી દીધેલી હોય છે તમારા ડોક્યુમેન્ટ્સ બતાવી દીધેલા હોય છે તમારો ઘરનો વિડીયો બતાવી દીધેલો હોય છે દીકરીને સો ટકા કમ્પ્લીટ હોય ત્યારે તમારા ઘરે લઈને આવતા હોય છે પંચાણું ટકા ફાઇનલ હોય પાંચ ટકા જ વસ્તુ તમારા ઘરે જોવા આવે છે ઘરે એ જ જોવા આવે છે કે તમારા વ્યવહાર કેવા છે તમારી વર્તણૂક કેવી છે તમારા સ્વભાવ કેવા છે તમારી રહેણી કેણી કેવી છે તમારી દિલદારી કેવી છે ઘણી વખત આપણે કહેતા હોય કે કરોડ રૂપિયાનો બંગલો છે પણ કોઈને સો રૂપિયા પણ આપતા જીવ નથી ચાલતો એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ઘરે આવે ત્યારે આપણી મહેમાનગતિ આપણા વ્યવહાર આપણી દિલદારી આ ખાસ બતાવવાનું બીજું તમારા ઘરે જ્યારે આવે છે ત્યારે તમારા ઘર કેવડું છે એના આધારે તમારે તમારા સગાવાલાને બોલાવવાના છે આપણું ઘર નાનું છે તો તમારા બેથી ત્રણ સગાવાલાને જ બોલાવજો જો ઘર મોટું હોય અને દીકરીવાળાને તમારા ઘરવાળા વ્યવસ્થિત રીતે બેસી શકે હોય સમય એમ હોય તો જ તમારે વધારે તમારા સગાવાલાને બોલાવવાના એટલે વધારાના વ્યક્તિઓને ખાસ સગાઈની અંદર જ બોલાવવાના જરૂર હોય એ પ્રમાણે તમારે બોલાવવાના કે જેથી કરીને તમારો અટવાય નહીં જે પ્રમાણે શેડ્યુલ હશે એ તમારે જાણ કરી દેશે ચા પાણી નાસ્તો કેવી રીતના કરવાનું શું કરવાનું જે દીકરો જે જોવાવાળો છે એટલે કે જે દીકરાનો સંબંધ કરવાનો છે ખાસ યાદ રાખવાનું કે ચા પાણી નાસ્તો એ આપવા આવે કે જેથી કરીને પહેલાના દીકરીના સગાવાલા છે એ દીકરાને જોઈ શકે કંઈ પણ વાતચીત કરવાની થાય અને પૂછે તો દીકરાની સામે જઈને પૂછે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એના ભાઈ બેઠા હોય પપ્પા બેઠા હોય માસા બેઠા હોય એને મોટું ચૂપ રાખવાનું છે દીકરાને જવાબ આપવાનો છે બીજું ખાસ કે જ્યારે તમે અહીંયા સંસ્થાની ઓફિસ પર જોવા આવો છો ત્યારે જ્યારે દીકરો દીકરી બહાર નીકળે ત્યારે દીકરાને બોલાવવા માટે હું ખાસ એને બે ચાર સવાલ કરતી હોઉં છું કે જેથી કરીને એના પપ્પા છે એના દીકરીના મમ્મી પપ્પા છે એ એને જોઈ શકે કે આ દીકરાની અંદર આવડત કેવી છે તો સામેવાળા વ્યક્તિ એને બતાવવા માટે દીકરાએ જ બોલવાનું છે એની હારે આવેલી વ્યક્તિએ કોઈએ જવાબ આપવાના નથી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કેમકે દીકરો એમનો મૂંગો બેઠો ઠોરે એને એના માસી કે મામા કે કોઈ પણ આવ્યા હોય એ જ બધા જવાબ આપવા આપે એટલે પહેલાં લોકો તરત તારણ કાઢી લેતા હોય કે આ દીકરાને કંઈ ખબર નથી પડતી કે આ લોકો તરત જવાબ આપે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે સંસ્થાની ઓફિસે આવો અથવા તો તમારા ઘરે આવે તો દીકરાને જે સવાલો પૂછવામાં આવે છે એ દીકરાને જવાબ આપવા દેવાના કે જેથી કરીને સામેવાળા વ્યક્તિ એને ઓળખી શકે ત્યાર પછી આપણા ઘરે જ જોઈને જાય ત્યાર પછી આપણે દીકરીના ઘરે જોવા જવાનું હોય છે આપણું ઘર જોવે આપણો ધંધો જોવે આપણા પરિવાર જોવે પરિવારના સભ્યો જોવે અને બધું જ ગમે દીકરીવાળાને પછી આપણે એમના ઘરે ચા પાણીએ પાણી પીવા જવાનું હોય છે અને ત્યાર પછી બંનેના મેડિકલ રિપોર્ટ થતા હોય છે મેડિકલ રિપોર્ટ થયા પછી જ આપણે સગાઈની તારીખ લેતા હોય છે જ્યાં સુધી મેડિકલ રિપોર્ટ એકબીજાના કમ્પ્લીટ ના થઈ જાય ત્યાં સુધી કોઈએ કોઈનો ફોન નંબર શેર કરવાનો નથી જ્યાં સુધી સંસ્થા તમને પરમિશન ન આપે ત્યાં સુધી કોઈ સાથે વાતચીત ચાલુ કરવાની નથી સંસ્થા સામેથી જ મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવી જશે એટલે સંસ્થા સામેથી તમને એકબીજાના ફોન નંબર આપી દેશે કે જેથી કરીને તમે વાત કરી શકો જ્યારે બંનેનું ઘર જોવાઈ જાય છે ત્યારે પંદર દિવસમાં આપણે સગાઈ લઈ લેતા હોઈએ છીએ સંસ્થા તારીખ આપશે અને ત્યાર પછી ચાર પાંચ તમારા લગ્ન ની તારીખ લેવાતી હોય છે એટલે આ સંસ્થાનું શેડ્યુલ છે એ ફિક્સ છે એને ફોલો કરીને તમારે આગળ વધવાનું થશે ત્યાર પછીની જે કઈ તમારી પ્રોસેસ છે એટલે કે તમે જે દીકરો અહીંયા કડેથી લખાવીને ગયો છે અને જે અહીંયા કડ સંસ્થાની અંદર આ જે કંઈ ડિટેલ તમારા એ ભરેલી છે બે દિવસમાં હા નાનો જવાબ આવે અને ત્યાર પછી અમે આ જે કંઈ શેડ્યુલ છે એ પ્રમાણે આગળ વધતા હોય છે સંસ્થા જે કંઈ તમે અહીંયા લખાવીને ગયા છો એ સંસ્થા એકસોને દસ ટકા પ્રયત્ન કરીને એ પ્રમાણે તમારું કામ આગળ વધારતી હોય છે પાંચ મહિના સુધી જે કંઈ સંસ્થામાં લખાવેલું છે તમે એ પ્રમાણે સંસ્થા પાંચ મહિના સુધી તમને તમારું શેડ્યુલ તમારું આગળ વધારશે જ્યારે પણ તમે લખાવવા આવો છો કદાચ અમને ખબર હોય કે આમાં કંઈ સલાહ જરૂર છે તો પણ અમે કોઈ પણ પ્રકારના સલાહ સૂચન આપતા નથી પણ ખાસ ધ્યાન રાખવાનું કે જે તમે લખાવેલું છે એ પાંચ મહિના સુધી સંસ્થા એ પ્રમાણે ચલાવશે પાંચ મહિનાની અંદર આ સેટિંગ ના બેસે તો ખાસ ધ્યાન રાખવાનું દીકરાના મમ્મી પપ્પાએ મોટા મોટાભાઈ અથવા તો દીકરાએ આવી અને કમિટીની સલાહ સૂચન લઈ લેવાની કમિટી તમને થોડી ઘણી નોર્મલ સલાહ સૂચન આપતી હોય છે કે જે તમે લખાવ્યું છે એમાં થોડું ઘણું ફેરફાર કરવાની જરૂર હોય તો કમિટી તમને થોડો ઘણો ફેરફાર કરાવતી હોય છે એટલે ખાસ પાંચ મહિનાની રાહ જોવાની એથી વધારે રાહ નહીં જોવાની ત્યાર પછી કમિટીનો સંપર્ક કરવાનો જે તો એમ લાગશે કે આ પ્રમાણે આપણે આગળ વધી શકશું તો કમિટી તમને કોઈ સલાહ સૂચન નહીં આપે રાહ જોવાનું કહેશે અને એમ લાગશે કમિટીને કે આમાં થોડો ઘણો ફેરફાર કરો ઘણી વખત ફેરફાર કરવાથી જો થઈ જતું હોય તો કમિટી એ પ્રમાણે તમને રસ્તો બતાવશે જ્યાં કુદરતે અંજળ લેખા છે ત્યાં જ આપણું થશે મારું તમારો એની અંદર બિલકુલ નહીં ચાલે પણ ઘણી વખત નોર્મલી ચેન્જીસ કરવાથી આપણું કામ કમ્પ્લીટ થઈ જતું હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પાંચ મહિના સુધી આ પ્રમાણે ચલાવવાનું છઠ્ઠા મહિને સામેથી આવી જવાનું અને સામેથી જે દિવસે ઇન્ટરવ્યૂ કર્યું છે એ દિવસથી તમારા દિવસો ગણાય છે અને ત્યાર પછી છઠ્ઠા મહિને અહીંયા ચેન્જીસ કરવા સામેથી આવી જવાનું સંસ્થાએ તમને સામેથી કીધેલું હોય છે પણ અમુક દીકરાઓ આવતા નથી અને બસો એકાવન દિવસ જતા રહેતા હોય અને પછી જ્યારે પણ આપણે એકાબીજાનું છૂટું પડવાનું થાય ત્યારે ઘણી વખત નેગેટિવિટી પણ થતી હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે છ મહિને અહીંયા આપણે આવી જવાનું છ મહિને તમે કોઈ પણ તમને યોગ્ય લાગે કમિટી ભલામણ કરે ચેન્જીસ કરાવો છો ત્યાર પછી આપણે સો ટકા એ પ્રમાણે કામ કરતા હોઈએ છીએ ત્યાર પછી બસો એકાવન દિવસ સુધી તમારી કમ્પ્લીટ એ પ્રમાણે પ્રોસેસ આગળ વધી જતી હોય છે ભગવાન કરે બધાનું બસો એકાવન દિવસ પહેલાં જ ગોઠવાઈ જાય સંસ્થામાંથી થાય અથવા તો ઘરેથી થાય કોઈ પણ જગ્યા પરથી સંબંધ થવો પડે ઘરેથી થાય તો વેલ એન્ડ ગુડ છે સંસ્થામાંથી થાય તો પણ વેલ એન્ડ ગુડ છે પણ કદાચ કુદરતના અને યોગ ન લેખા હોય અને આપણા બસો એકાવન દિવસ પૂરા થઈ જાય છે અને સંસ્થામાંથી પણ સંબંધ નથી બેસતો અને ઘરેથી પણ તમારો સંબંધ નથી થતો તો ખાસ યાદ રાખવાનું કે ફોર્મને કેન્સલ નહીં કરવાનું ફોર્મને ઓટો રિ રજિસ્ટ્રેશનમાં ચડાવી દેવાનું અહીંયા કોઈ ઓટોરી રજિસ્ટ્રેશનનો ચાર્જ નથી જે પૈસા તમને બસો એકાવન દિવસે મળે છે બે વર્ષે લેવા હોય તો પણ તમને એટલા જ પૈસા પાછા મળે છે પણ ઘણા બધા દીકરાઓનું એવું થતું હોય કે બસો એકાવન દિવસે ફોર્મ કેન્સલ કરાવી ગયા હોય અને મહિનો બે મહિના થાય એના મેચિંગનું પાત્ર એવું હોય હવે કુદરત ક્યારે યોગ અને અન જળખો લઈ તમને કે મને કોઈને ખબર પડતી નથી જો ઘરેથી થઈ ગયું હોય અને કેન્સલ કરાવી ગયા હોય તો અમારા જેટલી ખુશી કોઈને નથી થતી પણ ન થઈ હોય અને કેન્સલ કરાવી જાય એના મેચિંગનું પાત્ર એટલે અમને ખૂબ અફસોસ થતો હોય કે વરસ દિવસ છોકરા અહીંયા રાખવું અને હવે થોડો સમય રાખવો હોત તો સારું હતું બિચારાનું ઘર બંધાઈ જાય ત્યાંથી ક્યારેક ક્યારેક આવતા રહેવાનું કમિટીને મળતા રહેવાનું ચેક કરતા રહેવાનું અને એકાબીજાને સાથ સપોર્ટ આપી અને આપણું કામ કમ્પ્લીટ કરાવી લેવાનું ત્યાર પછી આજે કંઈ તમે ફોર્મ ભર્યું છે આ ફોર્મની અંદર જે તમારું મેઇન ફોર્મ છે એટલે કે તમે જે ફોર્મ ભર્યા અને સંસ્થાની અંદર આપી ગયા છો આ મેઇન ફોર્મની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ હોય એટલે કે આજે તમે લખાયું છે ચાર છ મહિને આની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર થાય એક્ઝામ્પલ તરીકે તમારી મિલકતની અંદર ફેરફાર થાય છે તમે કોઈ પ્રોપર્ટી ખરીદો છો કોઈ પ્રોપર્ટીનું વેચાણ કરો છો તમારા પગારમાં વધારો ઘટાડો થાય છે તમે કોઈ કંપની ચેન્જ કરો છો તમે જોબ ચેન્જ કરી નાખો છો તમે જોબમાં છો અને તમારો ધંધો ચાલુ કરી દો અથવા તો ધંધો ચાલુ છે તમારી જોબ ચાલુ કરી દો છો ઘરમાં જે એ સભ્ય લખાયેલા છે એ સભ્યમાંથી કોઈની ડેથ થઈ જાય છે અથવા તો કોઈ વખત એવું થાય કે અત્યારે કોઈ પ્રોપર્ટી પર લોન છે અને લોન પેડ કરી દો છો અથવા તો લોન નથી અને લોન તમે ઉઠાવો છો આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન બને તો સંસ્થાની અંદર તરત તમારે જાણ કરવાની કે જેથી કરીને તમારો અમે દીકરીના પપ્પાને તમારી યોગ્ય માહિતી આપી શકીએ અમુક વસ્તુ એવી હશે કે તમને ફોન ઉપર ચેન્જીસ કરાવી દેશે અમુક વસ્તુ એવી હશે કે તમારે અહીંયા આવીને રૂબરૂ ચેન્જીસ કરાવી જશે એટલે જે આ ફોર્મ ભર્યું છે એનું એઝ ઇટ ઇઝ નહીં રહેવા દેવાનું જ્યારે પણ તમારા ઘરે કોઈ પણ પ્રકારના ચેન્જીસ આવે છે ત્યારે ખાસ એ ચેન્જીસને સંસ્થાની અંદર જાણ કરો સંસ્થાની અંદર જાણ કરતા ભૂલી ગયા છો તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે જોવાનો ફોન આવે ત્યારે સંસ્થામાં પહેલાં જાણ કરી દેવાની કે અમારે થોડું ઘણું અપડેટ હતું પણ કરાયું નથી અત્યારે ફોન ઉપર તમને કરાવી દઈએ છે કાલ આવશો એટલે રૂબરૂ મળી અને પછી પાછળથી કરાવી દેશો અમે દીકરીઓના પપ્પાને બધાને અમે કહીએ છીએ કે આ દીકરાનું ટોટલ પ્રકારનું ચેકિંગ કરી અને પછી સંસ્થામાં આવેલો છે હવે જે ચેકિંગ કરેલું છે એ ફોર્મની અંદર કોઈપણ પ્રકારનો અપડેટ આવે એનું તમે જાણ જ નથી કરતા તો અમે એનું કોઈ પણ પ્રકારનું પાછળથી ચેકિંગ નથી કરી શકતા તમારી સાથે તો દીકરીને વિશ્વાસ ન આવે પણ બીજા દીકરાઓ પણ સાથે પણ વિશ્વાસ ન આવે એટલે ખાસ ધ્યાન રાખવાનો જે કંઈ છે એ સંસ્થાને સમયસર જાણ કરવાની ચેકિંગ કરી અને તમારું કામ એ રીતના આગળ વધશે જે હશે તે અપડેટ ટાઈમ ટુ ટાઈમ કરાવતું રહેવાનું આ જે કંઈ તમારું ફોર્મનું ચેકિંગને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાર પછી તમારી જે કંઈ છે એ પ્રોસેસ આગળ વધેલી છે હવે જે કંઈ છે એ મેન વાત છે દીકરાની પર્સનાલિટીની પર્સનાલિટી ઉપર ખાસ ભાર મૂકવાનો દરેક દીકરાઓએ કે પર્સનાલિટી તમારી કેવી છે એના આધારે કામ થતું હોય છે જ્યારે અહીંયાથી તમારું ઇન્ટરવ્યૂ થઈ જાય અને ફોર્મ તમારું આગળ વધતું હોય છે ત્યાર પછી જે કંઈ જોવાની પ્રોસેસ હોય તમારી ચાલુ થવાની હોય પણ અત્યારના સમયની અંદર જે કંઈ છે એ તમારી મિલકત છે તમારી પ્રોપર્ટી છે એ પચાસ સાઠ ટકા કામ લાગે છે તમારા વ્યવહાર છે તમારા વર્તન છે તમારા સ્વભાવો છે એ સિત્તેર એંસી ટકા કામ લાગે છે પણ દીકરાની પર્સનાલિટી છે એ સો સો ટકા કામ લાગે છે કે દીકરો કેટલો સ્માર્ટ છે એની આધુનિકતા કેટલી છે એની સ્માર્ટનેસ કેટલી છે આ વસ્તુ પર આગળ કામ બનતું હોય છે એટલે તમારી સ્માર્ટનેસ છે તમારી પર્સનાલિટી છે એને ડેવલપ કરો કે જેથી કરીને તમારે વારે વારે ધક્કા ન ખાવા પડે અને તમાર તરત તમારું કામ થઈ જતું હોય છે દીકરીઓને બાકી બધી વસ્તુ અમે સમજાવી શકતા હોય છે કદાચ તમારે ભાડાનું મકાન હોય જમીન ના હોય કોઈ અત્યારના સમય દરમિયાન કોઈ ઓછો સેલેરી હોય કંઈ પણ આવું હોય તો આ બધી નાની મોટી વસ્તુ અમે સમજાવી શકતા હોય છે કે આ તો દીકરાની અંદર ટેલેન્ટ છે એ તું જો આ બધી વસ્તુ તો પાછળથી પણ થઈ શકશે પણ જો દીકરીને દીકરો ધ્યાનમાં ન આવ્યો હોય તો આ વસ્તુ આગળ કંઈ નથી કરી શકતા એટલે ખાસ તમારે તમારી સ્માર્ટનેસ તમારી પર્સનાલિટીને ડેવલપ કરવાની છે કે જેથી કરીને તમારું કામ આગળ બની જાય આજે તો સંસ્થાના મોબાઈલ ઉપર તમે કોઈ પણ પ્રકારનો ફોન કરો છો ગમે ત્યારે ફોન કરો છો અને સંસ્થાના મોબાઈલ ઉપર ફોન નથી ઉચકાતો તો ખાસ ધ્યાન રાખવાનું કે તમારે વોટ્સએપ ઉપર મેસેજ છોડી દેવાનો છે કોઈ પણ પ્રકારનું કામ હોય તો બે વખત બે વખત ફોન ન ઉચકાય તો તરત જ વોટ્સએપ ઉપર મેસેજ છોડી દેવાનો છે ઘણી વખત અહીંયા આગળ અમે સગાઈ ઉપર ફાર્મમાં હોય લગ્નમાં ફાર્મમાં હોય ઇન્ટરવ્યુ ચાલતા હોય જોવાનું ચાલતું હોય તમે એક બે વખત ફોન ફોન કરો અને ફોન ના ઉચકાય એટલે તમે તરત નેગેટિવ થતા હો છો તો આપણે કોઈને નેગેટિવ નથી કરવા કોમ્યુનિકેશન આપણે બહુ સારી રીતે રાખવું છે એટલે વોટ્સઅપમાં મેસેજ છોડી દેવાનો રાત્રે બાર વાગે પણ મેસેજ જોશે તો તમને સંસ્થામાંથી જવાબ મળી જશે એટલે તમારું ને અમારું કોમ્યુનિકેશન વ્યવસ્થિત થઈ શકે ખાસ ચાર વ્યક્તિની જ સંસ્થા જવાબ આપશે અહીંયાથી એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું એક તો દીકરો પોતે એટલે કે જેને ફોર્મ ભર્યું છે એ દીકરો પોતે એને જવાબ આપશે સંસ્થા એના મમ્મી પપ્પાને અને એક એના મોટાભાઈને આ સિવાય કોઈ મોટાભાઈ એટલે કે જેને લગ્ન થઈ ગયા છે અને જે આ પ્રોસેસમાંથી આગળ વધી અથવા તો દીકરાના પપ્પા નથી તો એના જવાબદાર વ્યક્તિ તરીકે જે અહીંયા સંસ્થામાં હશે હશે એ એ એક વ્યક્તિને ચાર વ્યક્તિ સિવાય સંસ્થા પાંચમી કોઈ વ્યક્તિને જવાબ આપવા માટે બંધાયેલી નથી ચાર વ્યક્તિને રાત્રે બાર વાગે પણ અમે જવાબ આપશું પણ વધારાના ફોન ઘણા બધા આવતા હોય છે અને તમારું ફોન નેગેટિવમાં જતું રહેતું હોય છે કેમકે આજે તમારા ભાભી ફોન કરે બેન ફોન કરે માસી ફોન કરે અને સંસ્થાની અંદરથી ખોટી બધી નેગેટિવિટી લઈને જાય અહીંયાથી એટલે તમને ચાર વ્યક્તિને કર ગમે ત્યારે ફોન કરવાની છૂટ છે મેસેજ કરવાની છૂટ છે ચાર વ્યક્તિને સંસ્થા ગમે ત્યારે જવાબ આપશે એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે બીજા વધારાના લોકોને ના પાડી દેવાનું હવેથી સંસ્થામાં તમારે કોઈ પણ પ્રકારની કનેક્ટિવિટી રાખવાની નથી સંસ્થા અમને રાત્રે બાર વાગે પર જવાબ આપવા માટે બંધાયેલી છે તો અમે ગમે ત્યારે અમને કોઈપણ પ્રકારનું કામ હશે તો અમે સંસ્થાની અંદર કોન્ટેક કરશો અને સંસ્થા તમને ગમે ત્યારે જવાબ આપશે જે કંઈ અહીંયા અહીંયાકણે ફોર્મ ભરેલા છે એને ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આજે આપણે જે ફોર્મ ભરેલું છે એ એકાબીજાના સંબંધ સગાઈને લગ્ન કરવા માટે જ ભરાયેલું છે અમે સો ટકા નહીં પણ એક હજાર ટકાની અમારી પ્રયત્ન કરતા હોઈએ છીએ તમારા સંબંધ સગાઈ ખત થઈ જાય એટલા માટે પણ આપણે કોઈ ભગવાન નથી કે કોઈનું કિસ્મત અહીંયા આપણે નોંધી શકીએ અથવા તો કોઈનું ભાગ્ય આપણે લખી શકીએ કુદરતના અંજળ હોય આપણો પ્રયત્ન હોય અને તમારો સાથ સહયોગ હોય તો આ બધી જ વસ્તુ આગળ કમ્પ્લીટ થતી હોય છે ઘણી વખત રાહ જોવી પડતી હોય છે ઘણી વખત તરત થઈ જતું હોય છે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો ટેબલ ઉપર બેસી જવાનું સામે બેસીને એનું સોલ્યુશન લઈ લેવાનું જ્યારે તમે ફોર્મ ભરવા આવેલા હોય તમે મીટિંગમાં આવેલા હોય ત્યારે જ તમને કીધેલું હોય કે કોઈને વ્યાજવા લાવવાના હોય કોઈને ઓછીના ઉધાર કરવાના હોય તો આ લોકોએ ફોન ફોર્મ ભરવાનું જ નથી તમારી પોતાની સગવડ હોય અને તમે તમારા ખર્ચા માટે પૈસા કાઢો છો કોઈને આપણે પૈસા બીજાને નથી આપતા પણ આપણા ખર્ચ માટે જ કાઢીએ છીએ તો આપણી પોતાની સગવડ હોય તો જ ફોર્મને આગળ વધારવાનો છે ઘણી વખત આવા બનાવ બનતા હોય જે કંઈ સંસ્થાના નીતિ નિયમો છે એને સો ટકા ફોલો કરજો સો સો ટકા વિશ્વાસ રાખજો અહીંયા આવ્યા પછી અમને સો ટકાનો વિશ્વાસ નહીં પણ એક હજાર ટકાનો અમને વિશ્વાસ હોય છે કે આ દીકરાનો સંબંધ થશે થશે ને થશે કા તો ઘરેથી થશે સંસ્થામાંથી થશે પણ તમારો વિશ્વાસ કેટલો છે એના ઉપર આ સો ટકા નિર્ભર રાખતો હોય છે કેમ કે સગાઈ તમારી કરવાની છે એટલે જે કંઈ દીકરા દીકરીઓના મમ્મી પપ્પાને ધ્યાનમાં રાખવાની વસ્તુ છે દીકરાએ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે ફેમિલીઓએ ધ્યાનમાં રાખવાની છે આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખવાની ન ખ્યાલ આવતો હોય કોઈપણ વસ્તુનો તો પાંચ વખત પૂછી લેવાનું આપણું ઇન્ટરવ્યૂ થઈ ગયું છે અને ઇન્ટરવ્યૂ થઈ ગયા પછી કદાચ ચાર પાંચ મહિના આપણું મેચિંગ નથી આવ્યું અને આપણું જોવાનું નથી ગોઠવાનું તો કોઈ નેગેટિવ થવાની જરૂર નથી કદાચ તમને એમ થાય કે આપણી ફોઇલ સાઈડમાં જતી રહી છે અથવા તો આપણને નહીં આમાં કોઈ આવી રીતના ધ્યાન દેતું હોય તો આમ પ્રશ્ન જે કંઈ છે તમારા મગજમાંથી કાઢી નાખજો સંસ્થા બધાને સરખું ધ્યાન આપે છે ફોઇલની ફાઇલ નીચે નથી જતી કોઈની ફાઇલ ઉપર નથી જતી તમે જે લખાવેલું છે એ પ્રમાણેનું સોફ્ટવેર મેચિંગ કાઢે છે એટલે સોફ્ટવેરમાં પરફેક્ટ મેચિંગ આવે ત્યારે જ તમને બોલાવવામાં આવે છે એટલા માટે જ તમને આગળ કીધેલું છે કે કદાચ એ પ્રમાણેનું મેચિંગ ન હોય તો કમિટીને મળી જવાનું અહીંયા ફોન કરી અને નેગેટિવ નહીં કરવાનું કે ભાઈ ક્યાં ફાઇલ પહોંચી ક્યાં અટકે છે શું અટકતું હશે તો તમને પહેલેથી જ જાણ કરી દેશો કે આવું આવું અટકે છે તો આનું સોલ્યુશન લાવો તમે સંસ્થાની અંદર તમારું કે ફોર્મ ભરાણું છે ઇન્ટરવ્યૂ થયું છે એનો મતલબ એ થયું છે કે તમારું ક્યાંય અટકતું નથી પણ તમે જે લખાયું છે એ પ્રમાણે મેચિંગનું પાત્ર નથી આવતું જ્યારે મેચિંગનું પાત્ર આવે ત્યારે જ તમે અમે તમને બોલાવી શકીએ ઘણા દીકરાઓ એવા હોય છે કે વરસ વરસ દિવસ એક વખતનો જોવાનું થયું હોય અને વરસ દિવસની અંદર તરત જ એમનો એક વખત જોવાનું થાય અને સગાઈ નોંધાઈ જતી હોય છે એવા ઘણા બધા દીકરાઓ છે કે જેને એમને એના પપ્પા એક પણ વખત ઓફિસે નથી આવ્યા જ્યારે સગાઈ થઈ જાય ત્યારે અમને આ વાત કરે છે કે ઘણી વખત પ્રેશર મારતા હતા ફેમિલીવાળા પણ અમને ખબર જ હતી કે તમે તમારી પ્રોસેસ કન્ટિન્યુ તમારી ચાલુ જ હશે અને ભગવાનના અણઝડ હશે અને કમ્પ્લીટ થઈ ગયું છે આજે એટલે આજે તમને વાત કરું છું એટલે ખાસ ધ્યાન રાખવાનું કે દરેક દીકરાઓ અમારા ધ્યાનમાં જ છે જેનું ફોર્મની જવાબદારી લીધી છે એ અમારી હજાર ટકાની પ્રાયોરિટીમાં આવે છે પણ મેચિંગ ન આવતું હોય એટલા માટે તમારું વહેલા મોડું થતું હોય જ્યારે મેચિંગ આવે એટલે તરત જ બોલાવી લેતા હોય છે પાંચ છ મહિના રાહ જોવાની મેચિંગ ન આવે તો કમિટીને મળવાનું અને જે તમે લખાવેલું છે એમાં થોડા ઘણા સલાહ સૂચન લઈ અને ઉપર નીચે કરવાનું કે જેથી કરીને આગળ આપણું કમ્પ્લીટ થઈ શકે તમે બધા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ગુજરાતની અંદર જે દીકરા દીકરીઓના મેરેજ સગાઈઓ થઈ રહી છે આપ સૌ નિવા નિહાળી જ રહ્યા છો તમારા મમ્મી પપ્પા કદાચ સોશિયલ મીડિયાના માધ્યમ ન હોય યુઝ કરતા હોય તો તમારા મમ્મી પપ્પાને આપ બતાવી શકો છો કે આટલી આટલી સગાઈઓ આવી એવી રીતના થઈ છે જે સગાઈઓ અને જે લગ્ન થાય છે એ કોઈ અમારા સગા સંબંધી નથી જેમ તમે સગાવાલા બનવાનો છો એવી જ રીતના અમે એ સગાવાલા અમારા બનેલા છે પણ અહીંયા કોઈ છેવાડાનો માનવી હોય કે અમારે પોતાના વ્યક્તિ હોય બધાને સરખું માન સન્માન આપવામાં આવે છે પણ આ કુદરતને આધારે બનતું હોય છે કે અંજાણની યોગ બહુ મોટા કામ કરતા હોય છે ઘણી વખત કોઈ આપણને નેગેટિવ પ્રશ્ન આવે કોઈ પણ આવે તો સંસ્થાની કમિટીને મળી લેવાનું કદાચ સગાઈ ન થઈ હોય સંબંધ ન થયો હોય તો અમે પણ સમજીએ છીએ કે તમને ઘણી વખત આ બાબતથી ઉગ્ર થઈ જતા હોય છો કમિટીને મળી લેવાનું એનો સાથ સપોર્ટ આપવાનો જેટલો સાથ સપોર્ટ આપશો એટલું કામ સરળતાથી થઈ શકશે ને ન કરવાનું હોય તો ફોર્મ કેન્સલ કરાવી નાખવાનું બસો એકાવન દિવસે આપણે કંઈ લાઈફ ટાઈમ માટે તો જોડાયેલા નથી તમને યોગ્ય લાગે અનુકૂળ લાગે અને સો ટકાનો ભરોસો હોય કે ના અહીંયા કામ થઈ જ જશે તો જ આપણે આગળ વધવાનું છે અને તો જ આપણે આ રીતના સાથે જોડાવાનું છે કેમ કે દીકરીઓ આપવાનો સવાલ છે પૈસા માલ મિલકત તમારી જે કંઈ વ્યવહારો છે આ બધી વસ્તુ ગૌણ બની જાય છે કોઈની દીકરીની જવાબદારી લીધી છે અને દીકરીને તમારા ઘરે પંદર વર્ષની જવાબદારી સાથે મૂકવાની છે એટલે એ અમારા માટે બહુ મહત્ત્વની વસ્તુ હોય છે આ જે કંઈ આગળ જોડાઈએ ન જોડે એ કુદરતની ઈચ્છાની વાત હોય છે પણ ક્યારેય નેગેટિવ પ્રશ્ન આવે તો તમે તમારું ફોર્મ કેન્સલ પણ કરાવી શકો છો બસો એકાવન દિવસે તમને તમારી જે પ્રોસેસ પ્રમાણે તમને જે કંઈ રિટર્ન મળવાનું છે એ સંસ્થામાંથી મળી પણ જશે અને તમને એમ થાય કે આમાં કોઈ પ્રશ્ન છે અને સોલ્યુશન લાવવું છે એનું તો કમિટી બેસી અને તમારા પ્રશ્નોનું સોલ્યુશન પણ લાવી શકશે આજે કંઈ વિડીયોનું આજે પ્લાનિંગ કરેલું છે એ ઘરે બેઠા તમને ટ્રેનિંગ મળી રહીએ એટલા માટે જ કરેલું છે કે અથવા તો લગ્ન થઈ ગયા પછી કેવું કેવું ધ્યાન રાખવાનું છે આ બધી જ વસ્તુ તમને આ વિડીયો દ્વારા મળી રહી છે પણ એ દીકરાઓએ અહીંયા ફોર્મ ભરેલા છે એ દીકરા માટે છે અને એના મમ્મી પપ્પા અથવા તો ભાઈ ભાભી માટે છે એટલે સ્પેશિયલ ખાસ ધ્યાન રાખવાનું કે આ વિડીયો બીજા માટે નથી એટલે બીજા કોઈને શેર કરવાની જરૂર નથી તમારા મમ્મી પપ્પા ઘરે આવે તો કેટલું ધ્યાન રાખી શકે અને તમે કેટલું કેટલું અહીંયા ધ્યાન રાખી શકો જેથી કરીને તમારી સગાઈ ઝડપથી કરી શકીએ એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આજે ફોર્મ ભરો છો કાલે કેન્સલ કરો છો તો પણ તમારે ત્રણ હજાર જ કપાય છે પાંચ વર્ષે કેન્સલ કરવા આવો છો એ પાંચ વર્ષની અંદર તમે પચીસ દીકરીઓ જુઓ છો કે પચાસ દીકરીઓ જોવો છો તો પણ તમારે ત્રણ હજાર જ કપાય છે એક પણ તમારો વધારાનો પૈસો કોઈ સંસ્થામાંથી કપાતો નથી એટલે બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું કાં તો ઘરેથી સંબંધ થવો પડે અને કાં તો સંસ્થામાંથી થવો પડે તમને વિનંતી છે કે તમારે અને તમારા મમ્મી પપ્પાએ અથવા તો તમારા ભાઈ ભાભીએ આ લોકો લોકોને જ આવે વિડીયો યુઝફુલ થઈ શકશે બાકી કોઈ વધારાના વ્યક્તિને શેર કરવો નહીં કુદરતનો સાથ સપોર્ટ મળે અને આપણો પ્રયત્ન સાકાર થાય તો ખરેખર આ વસ્તુ થઈ શકશે બાકી જે કંઈ હશે એ એકાબીજા નહીં આગળ વધવાનું થાય તો બસો એકાવન દિવસે આપણે પોતપોતાની રીતે છૂટા પડી જશું સંસ્થાની અંદર બીજું કોઈ કામ હોય તો ગમે ત્યારે તમે સંસ્થાની અંદર આવી શકો સંસ્થાને ભલામણ કરી શકો આવા અમે તમારી સાથે અપેક્ષા રાખીએ છીએ અને અમે જે કંઈ ફૂલફીલ કરવા માગીએ છીએ એટલે કે પાંચ હજાર દીકરીઓ સુધી અમારે પહોંચવાનું છે એ માટે અહીંયાથી જે કંઈ પ્રયત્નો થઈ રહ્યા છે એ પ્રયત્નોને તમે પણ સાથ સપોર્ટ આપો અને ઝડપથી આ કામ કરી શકીએ એવી તમને નમ્ર અપીલ કરીએ છીએ થેન્ક યુ સો મચ